પ્રજાસત્તાક પર્વની તો આપણે સૌએ ઉજવણી કરી, દિલ્હીના રાજપથનો પણ નજારો જોયો, પરંતુ એક એવી તસવીર જેને જોતા જ આજે આપણી છાતી ગદગદ થઈ જાય. ભલે આજે પ્રજાસત્તાક પર્વ નથી, પરંતુ પ્રજાસત્તાક પર્વ પર દેશના વીર જવાનોએ બર્ફીલા પહાડોમાં જે રીતે દેશને સન્માન આપ્યું, તે રીતે 18,000 ફૂટ ઉપર તેનું શૌર્ય જોવા મળ્યું. તે જોતા આજે તેમને સલામ કરવાનું મન થાય છે. -20 થી 30 ડિગ્રીમાં કેવી રીતે જવાનો દેશની રક્ષા કરે છે તેની કેટલીક તસવીર ખાસ વીટીવી આપને બતાવવા જઈ રહ્યું છે. -30 ડિગ્રી તાપમાન, ફૂટની ઊંચાઈ, છતાં દેશપ્રેમ સર્વોપરી. આ તસવીર છે જમ્મુ કાશ્મીરના લદ્દાખની, જ્યાં 18,000 ફૂટની ઊંચાઈ પર આઈટીબીપીના જવાનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પ્રજાસત્તાક પર્વને લઈ જવાનોમાં ખૂબ ઉત્સાહ હતો. આઈટીબીપીના જવાનોએ અંદાજિત -30 ડિગ્રી તાપમાનમાં ત્રિરંગો લહેરાવ્યો. જવાનો માટે દેશ સર્વોપરી છે તે આ દ્રશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો. પહેલા દ્રશ્યમાં સામાન્ય ઠંડીમાં લોકો તાપણા કરી બેસી જાય છે, ગરમ કપડાં પહેરી બહાર નીકળે છે. જ્યારે બીજી તસવીર આપણા જવાનોની છે, જે -30 ડિગ્રી તાપમાનમાં પણ અલખમ ઉભા છે, ઠંડીની સાથે સાથે બર્ફીલા તોફાનો પણ સામનો કરે છે, છતાં મા ભૂમિની રક્ષા માટે તે રક્ષા સ્તંભ બનીને ઉભા છે. આઈટીબીપીએ સોશિયલ મીડિયા પર આ ખાસ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બર્ફીલા પહાડો વચ્ચે આઈટીબીપીના જવાનો ત્રિરંગો લઈને આગળ વધી રહ્યા છે. હિમાચલ પર તહેનાત આઈટીબીપીના જવાનોને હિમવીર પણ કહેવામાં આવે છે. આ વિડીયોમાં અદમ્ય સાહસથી આ જવાનો ત્રિરંગો હાથમાં લઈ હિમાલયના બર્ફીલા પહાડોમાં માર્ચ કરતા નજરે પડે છે. હજારો ફૂટની ઊંચાઈ અને શૂન્યથી પણ અનેક ડિગ્રી નીચે પહોંચેલા તાપમાન વચ્ચે પણ આ જવાનો ત્રિરંગા સાથે આપણી સીમાની સુરક્ષામાં તૈનાત છે. ઉત્તરાખંડમાં પણ આઈટીબીપીના જવાનોએ 12,000 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી શૌર્ય દિનની ઉજવણી કરી, તો દેશની જનતાને શુભકામના પણ પાઠવી. ત્યારે વીટીવી પણ આ દેશના હિમવીરોને સલામ કરે છે. શિયાળાની સામાન્ય ઠંડીમાં પણ આપણે બધા ઠૂઠવાઈ જઈએ છીએ, પરંતુ એક એવો વિડીયો કે જેને જોતા જ તમારી ઠંડી ગાયબ થઈ જાય. એટલું જ નહીં, પરંતુ તમે આપણા વીર જવાનોની સલામી કરવા બેઠા હશો ત્યાંથી ઊભા થઈ જશો. કેવા છે જવાનોની શૌર્યતાના દ્રશ્યો જોવા અહેવાલ. પહાડોની ઉપર બરફની ચાદર વચ્ચે એ ઉભા અડીખમ. ફૂટની ઊંચાઈ પર લહેરાવ્યો તિરંગો. 11,000 ફૂટ પર બર્ફીલી વાદીઓમાં હાથમાં તિરંગો લઈ સ્નોબોર્ડના સહારે દેશનું રક્ષણ કરતા આ જવાનોને જુઓ. આ
છે આઈટીબીપીના એ વીર જવાનો જે દેશના દુશ્મનોના નાપાક ઇરાદાઓને નાકામ કરે છે. ન તો ઠંડી, ન તો દુશ્મનોનો ડર તેમના ઇરાદાને ડગમગાવી શકે છે. હાડકા પણ ગળી જાય તેવી ઠંડીમાં આપણા વીર જવાનો રાત દિવસ સરહદની રક્ષા કરે છે. 10-15 ફૂટ સુધી જ્યાં બરફ જામી જાય છે ત્યાં પણ આપણા જવાનો ડગમગતા નથી. હવે પછીના દ્રશ્યો તમને ચોંકાવી દેશે. સામાન્ય રીતે આપણે ઠંડી પડતાની સાથે જ તેનાથી બચવા માટે ગોદડા અને ગરમ કપડાનો સહારો લેવા લાગીએ છીએ, તાપણાનો સહારો લેવા લાગીએ છીએ. પરંતુ 11,000 ફૂટ ઉપર પહાડોમાં -ડિગ્રી તાપમાનમાં આપણા જવાનો કેવી રીતે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે તે પણ જુઓ. આ દ્રશ્ય છે ભારત તિબેટ બોર્ડર પર તૈનાત આપણા જવાનોના. ઉત્તરાખંડના ઓલીમાં 11,000 ફૂટ ઊંચાઈ પર માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભીષણ ઠંડી અને બરફ વચ્ચે સતત માર્શલ આર્ટનો અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ માત્ર પેન્ટ અને શૂઝ પહેરીને પોતાની દ્રઢ શક્તિનું પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ છે આપણા વીર જવાનોની હિંમત, આ દેશપ્રેમ, આ છે સાચી દેશભક્તિ. ત્યારે આ હિમવીરોને વીટીવી સલામ કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. નું મેદાન હોય કે રમતનું, આપણા આઈટીબીપીના જવાનો કંઈ કમ નથી. તાજેતરમાં -20 ડિગ્રી તાપમાનમાં રાષ્ટ્રીય આઈસ હોકી કપ યોજાયો અને જેમાં આઈટીબીપીના જવાનોએ સેનાના જવાનોને હોકીમાં હરાવ્યા. ત્યારે કેવો હતો હોકી કપમાં આઈટીબીપીના જવાનોનો દબદબો જોવા અહેવાલમાં. દુશ્મનના સામે યુદ્ધનું મેદાન હોય કે પછી રમતનું મેદાન હોય, આપણા વીર જવાનો હંમેશા તેને ફતે કરવા માટે આગળ હોય છે. આજકાલ લદ્દાખમાં -20 ડિગ્રી જેટલું તાપમાન છે, જેને જોતા ત્યાં બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે. આ માહોલમાં અહીં રાષ્ટ્રીય આઈસ હોકીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ મેચ કોઈ દુશ્મનો વચ્ચે નહીં પણ આપણા જવાનો વચ્ચે જ હતી, પરંતુ આ સ્પર્ધામાં આઈટીબીપીના જવાનોએ પોતાની હરીફ ટીમને 3-2 હરાવીને જીત હાંસલ કરી હતી. અંદાજિત 11,000 ફૂટની ઊંચાઈ પર આ હોકીની સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં આઈટીબીપીના જવાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું. અલી અમીર, આઈટીબીપી આઈસ હોકી ટીમ કે એસિસ્ટન્ટ કેપ્ટન હું. આજ કા મેચ બહુત હી ટફ થા હમારે લિયે, ક્યુંકિ ઇન્ડિયન આર્મી કા જો કી સર્વિસિસ કે નામ સે ખેલે જા રહા હૈ, હમારે ટીમ ઓલ ઇન્ડિયા પુલિસ કે નામ સે ખેલ રહા થા, તો હમારે લિયે ટૂર્નામેન્ટ બહુત હી ટફ થા. ઇસ બાર કા ચેમ્પિયનશિપ જીતના બહુત હી જરૂરી થા. હમને બહુત હી મહેનત કિયા ઇસ ટૂર્નામેન્ટ કે લિયે. હમને 2 મહિના દિલ્હી મેં હમને ઇસી બોર્ડ પે પ્રેક્ટિસ કિયા થા, ઉસકા ફલ હમે યહાં પે આજ મિલા, તો હમે બહુત ખુશી હૈ. હમારે ડીઆઈજી સાહેબ ભી બહુત ખુશ હૈ. વી આર વેરી હેપી ધેટ વી બીન એબલ ટુ લિફ્ટ ધિસ ટ્રોફી. પ્રાયર ટુ ધિસ વી ટુક પાર્ટ ઇન ધી સીઈસી કપ ઓલ્સો, ધેર ઓલ્સો વી લિફ્ટેડ ધી ટ્રોફી. લાસ્ટ યર ધિસ ઇવેન્ટ વોઝ નોટ હેલ્ડ, બટ યર બિફોર લાસ્ટ we had won this tournament, so we are very happy. The tournament was very well organized and complete people of Ladakh, they had witnessed this tournament. I compliment the organizers for organizing a wonderful event and we are happy that we are able to lift the trophy. આ ટુર્નામેન્ટ નું આયોજન આર્મી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પહેલી વખત આઈટીબીપી ના જવાનોએ પણ ભાગ લીધો. અંદાજિત સેના અને આઈટીબીપી સહિત 10 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં આઈટીબીપી જવાનોને જીત મળી હતી. અહીં ટુર્નામેન્ટ દરમિયાન સંગીતની ધૂન પણ સાંભળવા મળી હતી.
તો મોટી સંખ્યામાં જવાનો અને સ્થાનિક લોકોએ આ ટુર્નામેન્ટને નિહાળી હતી. આ દ્રશ્ય પરથી એટલું જ ચોક્કસથી કહી શકાય કે જગ્યા કોઈ પણ હોય, પરંતુ યુદ્ધનું મેદાન હોય, તોફાની દરિયો હોય કે પછી બર્ફીલા પહાડો અને તોફાન હોય કે પછી રમતનું મેદાન, કેમ ન હોય, હંમેશા આગળ હતા, છે અને રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.